ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી, જેમાં વહેલી સવારથી જ મહાઆરતી, છડીનો અભિષેક, પૂજા તેમજ મારુતિ યજ્ઞ યોજાયો તો દાદાને અન્નકૂટ પણ ધરવામાં આવ્યા. હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હોવાનું માનવામાં આવે છે, જ્યારે આજે મંગળવાર અને કાળી ચૌદશનો અનેરો સંયોગ છે ત્યારે મોટી સંખ્યામાં હરિભક્તો યજ્ઞમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, 10 ક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ DGP જે.કે. ભટ્ટે પણ મારુતિ યજ્ઞમાં ભાગ લીધો અને પૂજા વિધિ કરી હતી. કે અયોધ્યાની અંદર રામ મંદિર નિર્માણ થાય અને આ દેશની અંદર જે પ્રકારની આપત્તિઓ છે, ચાહે રાષ્ટ્ર માટે હોય, આતંકવાદની હોય, ભ્રષ્ટાચારની હોય, કિસાનોની હોય, રોજગારીની હોય, એ બધી હનુમાનજી મહારાજ દૂર કરે, એ જ આજના દિવસની મંગલ કામનાઓ અને હનુમાનજી પાસે માંગણીઓ. આજે દાદાનો દિવસ હોય એટલે દાદા ખૂબ મસ્તીમાં અને મોજમાં હોય, એટલે આજના દિવસે પાછું વિશેષ એ છે કે દાદાનો જન્મ મંગળવારે હતો અને કાળી ચૌદશ, એટલે મંગળવાર અને કાળી ચૌદશ બહુ ઓછા ભેગા હોય છે, એટલે સરસ મજાનો યોગ છે. ઘણા વર્ષોથી હું અહીંયા આવું છું અને કષ્ટભંજન દેવનું નામ જ એવું છે કે ગુજરાતની જનતાને જો સુખ ને સમૃદ્ધિ આપતી હોય અને આબાદી આપતી હોય તો આવા અદ્ભુત દર્શનને આભારી છે. અને કૃષ્ણભજન દેવની એટલી કૃપા આપણી ઉપર થાય કે હંમેશા આપણા ગુજરાતમાં સુખ ને સમૃદ્ધિ વધતા રહે